पाठ्य पुस्तक ने तो आप सब पाठ्य पुस्तक हाथ में ले लेशो अने पेन अथवा तो पेंसिल अपना हाथ में राखीशो જ્યારે પણ કોઈ પણ નવો શબ્દ તમને દેખાય કે તરત જ તમારે અન્ડરલાઈન કરી અને એનો અર્થ લખી લેવાનો છે અથવા તો તમે જે સમજતા હો એને તમારી જે સમજૂતી હોય એની બાજુમાં લખી લેવાની છે તો સૌ પ્રથમ એક્ટિવિટી નંબર 1 એમાં છે યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો ધેમ ઇન્સ્ટ્રક્શન મતલબ કે સૂચનાઓ તમારા શિક્ષક તમને સૂચનાઓ આપશે એ તમારે અનુસરવાની છે ફોલો કરવાની છે હવે તમે જોઈ શકો છો કે ચિત્રમાં એક ભાઈ બેઠા છે અને એ પોતે યોગા કરી રહ્યા છે તો સૌ પ્રથમ જે આપણને પહેલી ઇન્સ્ટ્રક્શન આપી છે એ છે ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર રાઇટ થમ્બ રાઇટ થમ્બ એટલે કે તમારા જમણા હાથનો અંગૂઠો એનાથી તમારે શું બંધ કરવાનું છે ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ નોસ્ટ્રિલ એટલે કે નસકોરું ડાબી સાઈડનું નસકોરું તમારું ખુલ્લું છે તો એનાથી તમારે બ્રેથ મતલબ કે શ્વાસ લેવાનો છે હવે શ્વાસ ક્યાં સુધી લેવાનો છે ટીલ મતલબ કે સુધી ક્યાં સુધી લેવાનો છે જ્યાં સુધી યોર લંગ્સ આર ફૂલ લંગ્સ મતલબ કે આપણા ફેફડા આપણા જે ફેફસા હોય તે એમાં જ્યાં સુધી આખું ભરાઈ જાય આપણો જે આપણો શ્વાસ આપણા ફેફસામાં ભરાઈ જાય આપણા ફેફસા ફૂલ થઈ જાય ત્યાં સુધી આપણે શ્વાસ અંદર લેવાનો છે મતલબ કે આ નાક બંધ કરવાનું છે અને ડાબા નાક મતલબ ડાબી બાજુના ભાગ તરફથી આપણે શ્વાસ લેવાનો છે એવી રીતે આપણે શ્વાસ લેવાનો છે હવે થર્ડ જે આપેલું છે ના ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રિલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર મતલબ કે આ બીજી અને ત્રીજી આંગળી વડે તમારે આ ભાગ બંધ કરવાનો છે આ આવી રીતે આપણે શ્વાસ લીધો અહીંયાથી અને આ સાઈડથી આપણે હવે ફોર્થ છે રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રિલ એન્ડ બ્રેથ આઉટ બ્રેથ આઉટ મતલબ કે શ્વાસ બહાર કાઢો હવે જેમ આપણે આમ બંધ કરીને આ સાઈડથી શ્વાસ લીધો હતો હવે આપણે નાક આ સાઈડથી બંધ કરી દેવાનું છે અને આ સાઈડના ભાગથી આપણે શ્વાસ કાઢી લેવાનો છે ફિફ્થ વન બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રિલ હવે જ્યારે આ સાઈડથી તમે શ્વાસ બહાર કાઢી લો છો એના પછી ધીરે ધીરે આ સાઈડના નાક વડે આ સાઈડના ભાગ વડે તમારે પાછો શ્વાસ લેવાનો છે ધીરે ધીરે સ્લોલી મતલબ કે ધીમે ધીમે લેવાનો છે હવે છઠ્ઠું છે રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રિલ એન્ડ બ્રેથ આઉટ હવે જેમ આ સાઈડ ગયું હતું એમ હવે પાછું આ નાક બંધ કરી દેવાનું છે અને આ હાથે આ બંને આંગળીઓ છોડી અને આ સાઈડના નાક વડેથી આપણે બહાર શ્વાસ કાઢી લેવાનો છે હવે એક્ટિવિટી નંબર છે 2 આ ઉપર જે આપણે કહ્યું એ શું છે યોગાનો જ એક ભાગ છે એક્ટિવિટી નંબર 2 આવી રીતે જ તમારે થોડાક ફોલ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાના છે એના પછી છે એક્ટિવિટી નંબર 2 માં પ્લે ધ ગેમ યોર ટીચર વિલ હેલ્પ યુ હવે હું તમને જેવું અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આપતી જાઉં એવું જ તમારે ત્યાં ઘરે બેસીને ત્યાં વિડીયો જોતાં જોતાં કરવાનો છે હવે છે એમાં ફર્સ્ટ જે આપેલું છે એ છે ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર હવે તમારું ડાબો કાન જે છે એને શું કરવાનું છે તમારે ટ્વિસ્ટ ટ્વિસ્ટ મતલબ કે વાંકો વાળવાનો છે થોડોક જ વાળવાનો છે એટલો નહીં કે આપણને દુખાવો ઉપડી જાય એટલું બધું કરવાનું નથી થોડો વાંકો ડાબો કાન વાળવાનો છે તો હવે તમે બધાએ ડાબો કાન વાળી લીધો હશે ટ્વિસ્ટ કરી લીધો હશે એના પછી સામેની સાઈડ તમને નીચે બીજો નંબર આપેલો છે બ્લિંક યોર આઈઝ 8 ટાઈમ્સ બ્લિંક એટલે કે ઝપકાવવું
5, 6, 7, 8. Very good. चलो हवे नीचे छे बीजू त्रीजू त्रीजा नंबर जे नेक्स्ट आपेलू छे ए छे पिंच योर फ्रेंड। हवे आपणे तो अत्यारे तमारी पासे तमारा फ्रेंड छे नहीं पण तमारे आजूबाजूमां कोई पण तमारा नाना भाई बहन होय के फ्रेंड्स होय के मम्मी पप्पा होय एनी साथे तमे आ बधी रमत रमी शको छो पण एना पछी झगड़ो करी लेवानो छे नहीं कि मने मारा भाई मारी लीधो मने मारी बहने मारी लीधो एवुं पछी थवुं जोईए नहीं માત્ર આ ગેમ જ છે। ચલો પિંચ મતલબ કે જે આપણે ચીપલો ભરીએ એમ કહીએ આપણે એ પિંચ મતલબ કે એને ચીપટી ભરવી। પિંચ યોર ફ્રેન્ડ તમારો જો કોઈ ભાઈ બહેન હોય કે ફ્રેન્ડ હોય કે મમ્મી પપ્પા હોય એની સાથે તમે આ ગેમ ફોલો કરી શકો છો। તો એને તમારે શું કરવાનું છે નાનકડો એવો લાગે નહીં એવો તમારે એને ચીપલો ભરવાનો છે। એના પછી છે નીચે ફોર્થ વન ઇઝ યોન થ્રી ટાઈમ્સ। યોન મતલબ કે બગાસો ખાવો એકચ્યુઅલી બગાસો તો નહીં આવે અત્યારે આપણને થ્રી ટાઈમ્સ કેમ કે બગાસો ક્યારે આવી શકે બે બે શરતો હોય બે સિચ્યુએશનમાં આપણને બગાસો આવે એક જ્યારે કે આપણને ખબર છે ક્યારે જ્યારે આપણને બહુ નિંદર આવતી હોય ત્યારે અને બીજી સિચ્યુએશન એવી છે કે જ્યારે આપણને ઓક્સિજનની કમી થઈ જાય આપણા શરીરમાં જ્યારે ઓક્સિજનની કમી થઈ જાય ત્યારે આપણું મગજ એવો સંદેશો આપે છે કે આપણે બગાસા દ્વારા બગાસો ખાઈને આપણે જ્યારે નાકથી આપણે પૂરતો ઓક્સિજન ન મેળવો હોય ત્યારે આપણે બગાસો ખાઈને આપણા મોઢા દ્વારા આપણા ફેફસાને પૂરતો ઓક્સિજન પૂરો પાડીએ એટલા માટે આપણને ક્યારેક બગાસો અચાનકથી આવી જાય જ્યારે આપણને ઓક્સિજનની કમી થઈ ગઈ હોય। હવે આપણને કીધું છે કે ત્રણ વાર બગાસો ખાવ પણ અત્યારે ઓન ધ સ્પોટ આપણને એટલું બધું બગાસો આવી શકશે નહીં એટલે તમે તમારો ટાઈમ લઈને બગાસો ત્રણ વાર ખાઈ લેજો। એના પછી છે નોટ યોર હેડ વન્સ। વન્સ મતલબ કે એકવાર અને જો અહીંયા આપ્યો છે નવો શબ્દ છે નોટ નોડ જે શબ્દ છે એનો મતલબ થાય છે કે ધૂણાવવું કે હલાવવું જ્યારે આપણે માથું ધૂણાવીએ છીએ ત્યારે એને નોટ કહ્યું કહેવાય। હવે તમે બહુ નાના હશો કદાચ તમે હશો પણ નહીં હું બહુ નાની હતી ત્યારે ત્યારે કાર્ટૂન આવતું એનું નામ હતું નોડી। એનું નામ નોડી એટલા માટે હતું કે જે કાર્ટૂન કેરેક્ટર જે મેઇન હતું એને માથું ધૂણાવવાની આદત હતી એટલા માટે એને નોડી નામ એનું હતું। તો નોડ મતલબ કે માથું ધૂણાવવું કે હલાવવું। હવે એક વખત તમારે તમારું માથું ધૂણાવવાનું છે તો એ તો આપણે કરી શકીએ। ચલો એકવાર આપણે કરી લીધું। હવે લાસ્ટ છે સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ। તમારે તમારા પગ ઉપર કેટલા પગ ઉપર એક જ પગ ઉપર બે પગ ઉપર નહીં તમારે તમારા એક પગ ઉપર એક મિનિટ સુધી ઊભા રહેવાનું છે તો એ તમે ઘરે કરી લેજો। અને તમે તમારા ઘણીવાર આપણે લંગડી રમતા હોઈએ ત્યારે આપણે કહીએ કે ભાઈ બે પગ નીચે મૂકી દીધા એટલે તમે આઉટ થઈ ગયા તો એવી રીતે જે આપણે લંગડી રમતા હોઈએ છીએ એમાં આ વસ્તુ લાગુ પડે છે। ઓકે નાઉ ડાઉન ધ પેજ એન્ડ પેજ નંબર ટુ એન્ડ એક્ટિવિટી નંબર થ્રી। એમાં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ તમને એક એક્સરસાઇઝ આપેલી છે અને એમાં એક પહેલાં તમને એક્ઝામ્પલ પણ આપેલું છે। હવે એની જે સૂચના છે એ આ પ્રકારની છે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક। નીચે જે વાક્યો આપેલા છે એ તમે કઈ જગ્યાએ સાંભળો છો એ જગ્યાનું નામ તમારે અહીંયા સામે લખવાનું છે। હવે સૌ પ્રથમ આપણે પહેલું જે એક્ઝામ્પલ આપેલું છે એ આપણે જોઈએ તો એક્ઝામ્પલ છે પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર ટુ। હવે પ્લેટફોર્મ છે એટલે આપણે ખબર પડી જાય કે એ શું છે રેલવે સ્ટેશનની જ જગ્યા છે મતલબ કે રેલવે સ્ટેશને આપણને આ સૂચના સાંભળવા મળે જે ઓલી એક સ્ત્રી બોલતી હોય છે કે કોઈ પણ એક જેન્ટ્સ બોલતા હોય છે કે ભાઈ આ પ્લેટફોર્મ ઉપર આ ગાડી આવવાની છે અહીંયાથી નીકળી ગઈ છે આટલા જ કલાકમાં અહીંયા આટલી જ વારમાં અહીંયા પહોંચવાની છે એટલે પ્લેટફોર્મ જે છે એ રેલવે સ્ટેશનનો જ ભાગ છે એટલે સામે આપણને લખેલું છે રેલવે સ્ટેશન। હવે એમાં ફર્સ્ટ છે ડિપોઝિટ યોર કેશ હિયર। ડિપોઝિટ મતલબ કે જમા કરાવો તો આપણે પૈસા ક્યાં જમા કરાવતા હોઈએ છીએ બેંક અથવા તો પોસ્ટમાં પણ અહીંયા આપણે લખશું બેંક તમારે પણ મારી સાથે
એક્સરે હોય તો આપણે ક્યાં પડાવીએ છીએ એક્સરે હોસ્પિટલમાં એટલા માટે ત્યાં લખશું હોસ્પિટલ ફોર્થ વન ઇઝ ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ એમર્જન્સી વોર્ડ હવે આપણે આગળ ડૉક્ટર કહી દીધું છે તો આપણને ખબર પડી જાય પણ ડૉક્ટર ન પણ કીધું હોય અને ખાલી આટલું વાક્ય હોય કે ઇમરજન્સી વોર્ડમાં પહોંચો તો પણ આપણને ખબર પડી જાય કે આ હોસ્પિટલનો જ કેસ છે એટલે હોસ્પિટલ ચોથામાં આવશે હોસ્પિટલ ફિફ્થ વન ઇઝ નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ હવે કોઈ પણ એસેમ્બલી હોલ હોય કે કોઈ પણ મોટો એવો હોલ હોય ત્યાં બધાને સન્માનિત કરવા માટે આપણે ભેગા કર્યા હોય ત્યાં એક મોટી વ્યક્તિને સ્ટેજ ઉપર આવવાનું નિમંત્રણ આપે છે એટલા માટે જ આ કેવો કઈ જગ્યા હશે હોલ કોઈ પણ એસેમ્બલી હોલ પણ લખી શકો અથવા તો નોર્મલ હોલ પણ લખી શકો સિક્સ વન ઇઝ મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી હવે ટિકિટ વિન્ડો માટે કીધું છે એટલા માટે આપણે બસ સ્ટેન્ડ પણ લખી શકીએ પણ અહીંયા આપણે રેલવે સ્ટેશન લખીએ છીએ બસ સ્ટેન્ડ પણ લખી શકીએ અથવા તો રેલવે સ્ટેશન પણ લખી શકીએ છીએ Raj Lakshmi and Mr. Raj Gopal will perform
बाजू की साइड में एक पार्क आपेलो छे, मतलब एक नानकडुं गार्डन जेवुं के राखेलुं होय तो जो त्यां पण केटला बधा झाड मतलब ट्रीज एमां दोरेला छे। हवे ए एनी बाजूनो जे रोड छे ई एक नानकडो रोड आपेलो छे, गली जेवुं छे, ई छे गांधी रोड। હવે ગાંધી રોડની બાજુમાં તમે જ્યારે જોશો તો એક બહુ મોટો એક પ્લેટફોર્મ મતલબ આખો રસ્તો આખો બનાવેલો છે, અને આ સાઈડ જે આગળની સાઈડ તમે આવશો તમારી સામેની સાઈડ ત્યાં નેહરુ રોડ આવેલો છે। નેહરુ રોડની બાજુની સાઈડ મતલબ એની આગળની સાઈડ ઘણી બધી વસ્તુ છે, જેમ કે સ્કૂલ છે, અને જો સ્કૂલની આખા ચારેય તરફ શું છે વૃક્ષો વાવેલા છે। હવે એની સ્કૂલની સામેની સાઈડ થિયેટર છે, અને સ્કૂલની બાજુની બાજુએ સુપરમાર્કેટ છે। સુપરમાર્કેટની બરાબર આગળની સાઈડ બસ સ્ટોપ આવેલો છે, એની બસ સ્ટોપની સામેની સાઈડ કેફે આવેલું છે, અને કેફેની સામેની સાઈડ જો કેટલી બધી ગાડી પાર્ક થયેલી છે, કાર પાર્ક થયેલી છે, મતલબ કે પાર્કિંગ એરિયા થોડો ઘણો આપેલો છે। હવે પાર્કિંગ એરિયા જેટલો છે એની સામેની સાઈડ કેટલું બધું છે, લાઇબ્રેરી છે, ટ્યુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ છે, અને એક સિનેમા હોલ આપેલો છે। અને સાફ આ સાઈડ આપણે જે આપણે શરૂઆત કરી હતી એની સામેની સાઈડ તો એ છે કોયલ રોડ, અને કોયલ રોડની જે સાઈડ છે ત્યાં લાસ્ટમાં એરપોર્ટ છે, અને એરપોર્ટની સામેની સાઈડમાં એક બાજુમાં એમ આપણે જોઈ શકીએ એક હોટેલ આવેલી છે, અને એરપોર્ટની બરાબર આગળ જ્યાં એક આખો પાર્કિંગ એરિયા છે ત્યાં કેટલી બધી કાર પાર્ક થયેલી છે, અને આ બધી એક વચ્ચે એક આવેલો છે એ એસજી રોડ આવેલો છે। તો હવે આનો જ અભ્યાસ કરીને આપણે પેજ નંબર 3 ઉપર તમને કેટલાક સેન્ટેન્સ આપેલા છે તો એ જોવાના છે કે ભાઈ સાચા છે કે ખોટા, તો હું અહીંથી બોલતી જઈશ અને તમારે માત્ર ટ્રુ ઓર ફોલ્સ લખવાના છે। ફર્સ્ટ છે ધ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ, તો આપણને કેફે ક્યાં છે એ સૌથી પહેલાં જોઈ લેવાનું, હા કોર્નર ઉપર તો છે જ, એ વાત સાચી। હવે એણે કીધું છે કે નેહરુ રોડ અને ગાંધી રોડની કોર્નરમાં છે, મતલબ કે કોર્નરનો આખો સાઈડ છે, તો હા સાચી વાત છે કેમ કે આ સાઈડ ગાંધી રોડ છે અને આ સાઈડ નેહરુ રોડ છે, એવી રીતે એની વચ્ચે કેફે પડે છે, તો ઇટ્સ અ ટ્રુ, ફર્સ્ટ ઇઝ ટ્રુ। સેકન્ડ વન ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ, તો જોઈ શકો છો કે હા પોલીસ સ્ટેશન ક્યાં છે શોધી લીધું બધાએ, ઓકે। હવે એણે કીધું કે બિટવીન બેંક એન્ડ મ્યુઝિયમ, તો હા સાચી વાત છે કેમ કે એક સાઈડ બેંક છે અને એક સાઈડ મ્યુઝિયમ આવેલું છે। સેકન્ડ વન ઇઝ ઓલ્સો ટ્રુ। ચલો થર્ડ, ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ, હવે આપણે સૌથી પહેલાં શું કહેવાનું છે થિયેટર, કે થિયેટર છે એણે એમ કીધું છે કે એસજી રોડ અને કોયલ રોડ, કોયલ રોડ પર તો છે પણ કોયલ રોડ અને એસજી રોડ પર નથી, કોયલ રોડ અને નેહરુ રોડની કોર્નરમાં છે, તો આ કેવું છે ફોલ્સ, થર્ડ ફોલ્સ। ફોર્થ વન ઇઝ ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ, હા તો એ સાચું છે કેમ કે લાઇબ્રેરી અને એની બાજુમાં સામેની સાઈડમાં જ સ્કૂલ આવેલી છે, ફોર્થ વન ઇઝ ટ્રુ। ફિફ્થ, ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, સૌથી પહેલાં તો આપણે બસ સ્ટોપ ગોતવાનું છે, બસ સ્ટોપ છે અહીંયા નેહરુ રોડની બરાબર બાજુમાં, અને બીજું આપેલું છે રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશન તો છેક આપણને મ્યુઝિયમની બાજુમાં આપેલું છે, તે તો ઘણું દૂર થઈ જાય છે એટલે એની પાસે છે નહીં। ફિફ્થ વન ઇઝ ફોલ્સ, અને સિક્સ્થ લાસ્ટ વન, ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ સાઇટ, સોરી ઓપોઝિટ ધ સિનેમા હોલ, મ્યુઝિયમ કીધું છે અને સિનેમા હોલ કીધું છે, તો હા સાચું છે કેમ કે બંને એકબીજાની સામેની સાઈડ આવેલા છે, વચ્ચે શું છે રસ્તો આવેલો છે અને બંને એકબીજાની સામેની સાઈડ આવેલા છે, સિક્સ્થ વન ઇઝ ટ્રુ। હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ, તો એમાં તમને આપેલું છે બિટવીન, નેક્સ્ટ ટુ, નિયર, ઓન ધ કોર્નર ઓફ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ અને ઓપોઝિટ, તો હું વન બાય વન બોલતી જઈશ અને તમારે ઉપરથી જ સાચો વિકલ્પ પસંદ કરીને હું જે બોલું છું એ વિકલ્પનો તમારે સ્પેલિંગ જોઈ લેવાનો છે અને આમાં લખવાનું છે। હવે ફર્સ્ટ છે ધ સુપર માર્કેટ ઇઝ બ્લેન્ક ધ બસ સ્ટોપ, હવે તમારે જોવાનું છે કે ભાઈ સુપર માર્કેટ ક્યાં છે અને બસ સ્ટોપ ક્યાં છે, તો એ શું છે બંને બરાબર એકબીજાની બાજુ બાજુમાં જ આવેલા છે।
Now second one, the car parking is blank the airport. હવે આપણે ખબર છે કે એરપોર્ટ અહીંયા છે. તમે જુઓ તમારો એરપોર્ટ જ્યાં છે ત્યાં જુઓ અને એની સામે ક્યાં પાર્ક થયેલી છે કાર ત્યાં. તો કાર અને એરપોર્ટ એ બંને શું છે? બરાબર એકબીજાની સામે આવેલા છે. એટલે એમાં આવશે ઇન ફ્રન્ટ ઓફ, બરાબર એની સામે. સેકન્ડમાં આવશે ઇન ફ્રન્ટ ઓફ. થર્ડ વન, ધ બેંક ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ. બ્લેન્ક મતલબ ખાલી જગ્યા, એના માટે હું બ્લેન્ક બોલું છું. હવે બેંક છે એ ક્યાં આવેલી છે? સૌ પ્રથમ તો આપણે બેંક ગોતવાની છે. એટલે બેંક આપણને અહીંયા જે ટ્રીઝનો આખો એરિયા આપેલો છે એમાં જ ત્યાં આવેલી છે. અને એરપોર્ટ કીધું છે તો ભાઈ એની કેવી છે? સામેની સાઈડ આવેલી છે, મતલબ કે ઓપોઝિટ. જે છેલ્લું ઓપ્શન છે ઓપોઝિટ, એ આવશે ત્રીજી બ્લેન્કમાં, ત્રીજી ખાલી જગ્યામાં આવશે ઓપોઝિટ. ફોર્થ વન ઇઝ ધ સ્કૂલ ઇઝ બ્લેન્ક ધ લાઇબ્રેરી. હવે તમે સ્કૂલ અને લાઇબ્રેરી જોઈ શકો છો કે બંને કેવા છે? એકબીજાની પાસે પાસે આવેલા છે. તો એના માટે આપણે લખશું નિયર. ધ સ્કૂલ ઇઝ નિયર ધ લાઇબ્રેરી. ફિફ્થ વન, ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. હવે તમે પોસ્ટ ઓફિસ જોઈ શકો છો. હવે એ કેવી છે? ગાંધી રોડ છે અને નેહરુ રોડ છે, એ બંનેની કોર્નરમાં આવેલી છે. એટલા માટે આપણે લખશું ઓન ધ કોર્નર ઓફ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. ઓકે, હેવ યુ કમ્પ્લીટેડ? ઓકે, લેટ્સ મૂવ ઓન. ફોર્થ વન, એક્ટિવિટી નંબર 3D, રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. હવે તમને આમાં પોતે આને ભજવવાનું કીધું છે, પણ હવે તમે ઘરે જો તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય કે ભાઈ બહેન હોય એની સાથે તમે આ ડાયલોગ ભજવી શકો છો. અત્યારે હું તમને આ વાંચીને સમજાવું છું. ફર્સ્ટ છે, રિસેપ્શનિસ્ટ એમ કહે છે, ગુડ મોર્નિંગ સર. સામે કોઈ જે પ્રવાસી આવેલા છે એને જે રિસેપ્શનિસ્ટ, જેમ કે કોઈ મોટી હોટલ કે કોઈ હોય એમાં જે એનો જે મેઇન સંચાલન કરનાર જે બેઠા હોય એને રિસેપ્શનિસ્ટ કહેવાય. હવે રિસેપ્શનિસ્ટ છે એ ગુડ મોર્નિંગ સર એવું એમને કહે છે. ટ્યુરિસ્ટ સેઝ ગુડ મોર્નિંગ, ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય. હવે એને પૂછે છે કે અહીંયા પાસેમાં જ કોઈ મ્યુઝિયમ, કોઈ સંગ્રહાલય એવું આવેલું છે? રિસેપ્શનિસ્ટ સેઝ યસ ધેર ઇઝ. એને હા પાડે છે કે હા અહીં જ છે. ટ્યુરિસ્ટ સેઝ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ. શું તમે મને મ્યુઝિયમ જવાનો રસ્તો કહી શકો છો? રિસેપ્શનિસ્ટ સેઝ યસ ઓફકોર્સ, હા ચોક્કસ. હવે આપણે એને ફોલો કરવાનું છે એ પ્રમાણે. હવે આપણે જોવાનું છે કે ભાઈ એણે શું કઈ રીતે એને ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. એણે કહ્યું ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસજી રોડ. કોયલ રોડ તરફથી તમારે જ્યાં ત્યાં સુધી ચાલવાનું રાખવાનું છે. અન્ટિલ મતલબ કે જ્યાં સુધી ન પહોંચી જાઓ ત્યાં સુધી. અન્ટિલનો મતલબ થાય જ્યાં સુધી નહીં ત્યાં સુધી એવું. તો જ્યાં કોયલ રોડે તમે ચાલવાનું શરૂ રાખો જ્યાં સુધી તમે એસજી રોડ ઉપર પહોંચી ન જાઓ. એના પછી આગળ લખ્યું છે ક્રોસ નેહરુ રોડ એન્ડ ટર્ન રાઇટ. નેહરુ રોડ પહોંચીને તમારે શું કરવાનું છે? ટર્ન રાઇટ સાઈડ, મતલબ કે જમણી બાજુએ તમારે ફરવાનું છે. હવે એસજી રોડ ઉપર આવી ગયા અને તમારે ક્યાં ફરવાનું છે? જમણી બાજુએ તમારે ફરવાનું છે. ગો પાસ્ટ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. હવે તમારે પોલીસ સ્ટેશન અને બેંકથી પણ આગળ વટી જવાનું છે. ઇટ્સ ઓન યોર લેફ્ટ, યોર કાન્ટ મિસ ઇટ. સોરી, યુ કાન્ટ મિસ ઇટ. અને એ તમારી ડાબા હાથ પર આવી જશે જે તમે એને ચૂકી શકશો નહીં. કેમ કે મતલબ કે સામે જ દેખાય છે, તમે એને ભૂલી શકશો નહીં. એવી રીતે એ પોતે ત્યાં પહોંચી જાય છે. ટ્યુરિસ્ટ સેઝ થેન્ક યુ વેરી મચ. ટ્યુરિસ્ટ જે પ્રવાસી છે એ એમ કહે છે કે ખૂબ ખૂબ તમારો આભાર. રિસેપ્શનિસ્ટ સેઝ યુ આર વેલકમ.
તમને ખૂબ ખૂબ મતલબ કે તમારું સ્વાગત છે કે વેલકમ એવી રીતે એને પોતે આશ્વાસન આપે છે. જ્યાં સ્થળે આપણે જવાનું છે સ્થળમાં આવી જાય ત્યાં સુધી
वीडियो में।